આજે હું તમને અંતરિક્ષ વિશે રસપ્રદ તથ્યો જણાવવા જઈ રહ્યો છું, જે સાંભળીને તમે રોમાંચિત થઈ જશો એવી એવી વાતો અંતરિક્ષ વિશે જે તમે નથી જાણતા। જોઈએ, અંતરિક્ષ એ રહસ્યોથી ભરેલી જગ્યા છે જેને જાણવા માટે માણસ હંમેશા ઉત્સુક રહે છે। પ્રાચીન સમયમાં આપણા પૂર્વજો દૂરબીન દ્વારા જ અવકાશને જાણવાનો પ્રયાસ કરતા હતા। અંતરિક્ષ આપણને જેટલું સુંદર અને અલૌકિક લાગે છે, વાસ્તવમાં તે મનુષ્યો માટે એટલી જ ખતરનાક અને રહસ્યમય જગ્યા છે। વિજ્ઞાનની ભાષામાં અંતરિક્ષ એ એવી ખાલી જગ્યા છે જ્યાં ન તો વાતાવરણ છે કે ન તો કોઈ ગુરુત્વાકર્ષણ બળ, ત્યાં બધું તરતું જોવા મળે છે। અંતરિક્ષમાં ટકી રહેવા માટે માણસને ખાસ પ્રકારના સૂટની જરૂર હોય છે, તેને સ્પેસ સૂટ કહેવામાં આવે છે। તેના વિના માણસ અંતરિક્ષમાં માત્ર 2 મિનિટ જીવી શકે છે, ત્યારબાદ તેમનું મૃત્યુ થઈ જાય છે। આ સ્પેસ સૂટ ઘણું મોંઘું હોય છે, એક સ્પેસ સૂટની કિંમત લગભગ 75 કરોડ રૂપિયા છે તે હોય છે। શું તમે જાણો છો કે જો તમને અંતરિક્ષમાં કંઈ પણ થાય તો તમે રડી શકતા નથી, કારણ કે અંતરિક્ષમાં તમારા આંસુ છે તે નહીં પડે। જેમ પૃથ્વી પર એક ચંદ્ર છે, તેમ આપણા સૌરમંડળમાં કુલ 205 ચંદ્ર હાલ જોવા મળે છે। જ્યારે અવકાશમાંથી જોવામાં આવે ત્યારે સૂર્ય સફેદ ચમકતો દેખાય છે। અંતરિક્ષમાંથી સૂર્ય કેવો દેખાય? સફેદ દેખાય છે। શું તમે જાણો છો કે તમારો અવાજ અંતરિક્ષમાં સંભળાતો નથી? અવાજ તમે કેટલો પણ કરો પણ અંતરિક્ષમાં તે સંભળાશે નહીં, કેમ કે ત્યાં વાતાવરણ નથી। અમેરિકન સ્પેસ એજન્સી નાસા અંતરિક્ષમાં 3D પિઝા બનાવવા માટે ટેકનોલોજી વિકસાવી રહ્યો છે। અંતરિક્ષ એકદમ શાંત રહે છે કારણ કે ત્યાં માત્ર શૂન્યાવકાશ છે। તમને જાણીને નવાઈ લાગશે કે અંતરિક્ષમાં હવાના દબાણના અભાવને કારણે માનવ શરીર ફાટવાની શક્યતા ઘણી વધી જાય છે। અંતરિક્ષમાંથી આકાશ કાળું દેખાય છે અને પૃથ્વીની આજુબાજુ ફેલાયેલા વાતાવરણને કારણે આપણને પૃથ્વી પરથી જોવામાં આવે ત્યારે આકાશ છે તે બ્લુ અથવા ભૂરા રંગનું દેખાય છે। તમને જણાવી દઈએ કે અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણ બળની ગેરહાજરીને કારણે અવકાશ યાત્રીની કરોડરજ્જુ સીધી થાય ત્યારે 2.5 ઇંચ સુધી વધી જાય છે, તેથી તેની ઊંચાઈમાં વધારો જોવા મળે છે। અંતરિક્ષમાં પ્રથમ સેલ્ફી બઝ એલ્ડ્રીને 1966માં લીધી હતી। આ સેલ્ફીની 6 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી। આપણી પૃથ્વી પર 71% પાણી હોવાને કારણે જ્યારે અંતરિક્ષમાંથી જોવામાં આવે ત્યારે તે વાદળી બોલ જેવી દેખાય છે। આપણી પૃથ્વી છે તે બ્લુ કલરનો બોલ હોય તેવી દેખાય છે। અંતરિક્ષમાં હાજર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું કદ ફૂટબોલના મેદાન જેટલું છે। અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણ બળના અભાવે અવકાશ યાત્રીઓ હંમેશા ઉડતા રહે છે, જેથી તેઓનું ઊંઘવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે, જેના કારણે તેમને આંખે પાટો બાંધીને સૂવું પડે છે। અંતરિક્ષમાં અવકાશ યાત્રીઓ પ્રવાહી સ્વરૂપે જ ખોરાક લે છે, જે તેમના માટે સરળ રહે છે। અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણ બળની ગેરહાજરીને કારણે કોઈપણ માણસના પેટની અંદરનો ખોરાક અને ગેસ અલગ થઈ શકતા નથી, જેના કારણે તેઓ અવકાશમાં ફાર્ટ કરી શકતા નથી। શું તમે જાણો છો કે ભારતીય મૂળની મહિલા સુનિતા વિલિયમ્સ 322 દિવસ સુધી અવકાશમાં રહી હતી? જ્હોન ગ્લેન, જેણે પૃથ્વીની 3 વખત પરિક્રમા કરી હતી, તે 77 વર્ષની વયે અમેરિકાના 3જા અવકાશયાત્રી હતા। વેલેન્ટિના તેરેસ્કોવા રશિયાની પ્રથમ મહિલા અવકાશયાત્રી હતી, જે મોસ્કોથી અવકાશયાન વોસ્કોટ 6થી અવકાશમાં ગઈ હતી। વર્ષ 1969નું અપોલો મિશન એ પ્રથમ મિશન હતું જેમાં માનવીએ પ્રથમ વખત ચંદ્રની ધરતી પર પગ મૂક્યો હતો। પ્રથમ અને છેલ્લું કહી શકીએ, કેમ કે 1969 પછી
કોઈએ પણ ચંદ્રની ધરતી ઉપર પગ મૂકેલો નથી. અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય રાકેશ શર્મા હતા અને અવકાશમાં જનાર પ્રથમ મહિલા કલ્પના ચાવલા હતા. તો આપણા બંને ભારતીયો રાકેશ શર્મા અને કલ્પના ચાવલા. અવકાશ યાત્રીઓ કહે છે કે અંતરિક્ષમાં લગભગ 100 અબજ ગેલેક્સીઓ આવેલી છે. તમને જાણીને નવાઈ લાગશે કે લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહ્યા પછી અવકાશ યાત્રીઓનું હૃદય છે તે થોડુંક ગોળાકાર થઈ જાય છે. કેવું થઈ જાય છે? ગોળાકાર. શું તમે જાણો છો કે તમે અંતરિક્ષમાં ઓડકાર લઈ શકતા નથી? અંતરિક્ષમાં ચાલતી વખતે અવકાશ યાત્રીઓના હાથના નખ આપોઆપ ટૂંકા થઈ જાય છે. નાસાના અવકાશ યાત્રીઓએ 10 ઓગસ્ટ 2015 રોજ પ્રથમ વખત અંતરિક્ષમાં ઉગાડવામાં આવેલ ખોરાક છે તે ખાધો હતો. અમેરિકન અવકાશ યાત્રીઓ આકાશમાં છે, એટલે કે અંતરિક્ષમાં છે, અને અમેરિકામાં ચૂંટણી યોજાય તો શું થાય? તમને જાણીને આનંદ થશે કે અમેરિકન અવકાશ યાત્રીઓ અંતરિક્ષમાંથી જ ચૂંટણીમાં મતદાન છે તે કરી શકે છે. પૃથ્વી કરતાં અંતરિક્ષમાં કોકરોચ ઝડપથી વધે છે. તમે સ્પેસ સૂટમાં સીટી વગાડી શકતા નથી. તમને આ વાત અજીબ લાગશે, પણ એ સાચું છે કે માણસ પહેલાં કાચબાએ ચંદ્ર પર પગ મૂક્યો હતો. માણસની પહેલાં કાચબો ચંદ્ર પર જઈ આવ્યો હતો. આ વિડીયોમાં તમે અંતરિક્ષ વિશે ખૂબ જ રસપ્રદ અને અદ્ભુત જ્ઞાન મેળવ્યું છે કે આપણું અંતરિક્ષ રસપ્રદ તથ્યોથી ભરેલું છે. માણસને સંપૂર્ણ રીતે અંતરિક્ષને સમજવામાં ઘણો સમય લાગશે. આજે માણસે અંતરિક્ષમાં એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સ્થાન બનાવ્યું છે જ્યાંથી અંતરિક્ષમાં નજર રાખી શકાય છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે તે આપણી પૃથ્વીની બહાર અંતરિક્ષમાં મૂકેલું છે અને તે પૃથ્વીના ચક્કર લગાવે છે. તેના પરથી આપણે અવકાશમાં એટલે કે અંતરિક્ષમાં ઘણા બધા સંશોધનો છે તે કરી શકીએ છીએ. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના નિર્માણમાં લગભગ $150 બિલિયનનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ભવિષ્યમાં અમે તમને આવી જ રસપ્રદ બાબતો વિશે માહિતગાર કરીશું. તમને આ વિડીયોમાંથી મળેલી માહિતી કેવી લાગી? અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને બને તેટલો શેર કરો, લાઇક કરો અને કોમેન્ટ કરીને તમારા વિચારો વ્યક્ત કરો. આવા વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવી રસપ્રદ માહિતી સાથે આપણે ફરી મળીશું, પણ સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોનને પ્રેસ કરવાનું ના ભૂલશો. ગુડ બાય. જય હિન્દ.